हेलो फ्रेंड्स, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल गुजराती किचन में। आज हूँ तमारी माटे भरेला रींगण बटाका शाक ने रेसिपी लैने आवी छूँ। एकदम नवी रीत से, एकदम नवा मसाला साथे, तो रेसिपी ने पूरेपूरी जोजो। तमने जो मारी आ रेसिपी गमे तो लाइक अने शेर जरूर थी करजो, अने आवी ज नवी नवी रेसिपी जोवा गुजराती किचन चैनल ने सब्सक्राइब करीने 1 मिलियन सुधी ने पहुँचाड़ी देजो। तो चालो आजनी आ रेसिपी बनावानो शुरू करिए। भरेला रींगणनू शाक बनावा माटे सौथी पहला रींगणने धोईने आ रीते आपणे साइडथी कट करी लेवाना छे। आ रीते कट करवाथी मसालो अंदर सुधीने जशे, आपणे अंदर भरवानो नथी, पण आ रीते आपणे कट करी लेवाना छे। तमारी पासे जो मोटा रींगण होय तो पण तमे लई शको छो, अने एने आ रीते बे मोटा टुकड़ामां समारी शको छो। तो लगभग 200 ग्राम जेटला मैं रींगण नाना लीधा छे, अने मैं लीधा छे बटाका। तमे गोल नाना बटाका लई शको छो। मैं आ रीते बटाका बे मीडियम साइजना ने आ रीते मोटा समारी लीधा छे, अने एने पण मैं पानी में राखेला छे। साथे आपणे जे मसाला एड करवाना छे ते जोई लईए। तो मैं लीधा छे शिंगदाणा, मैं शिंगदाणा काचा ज लीधा छे, मैं भूको करी लीधो छे, अने आ 4 मोटी चमची जेटलो छे। साथे मैं लीधा छे सफेद तल, सफेद तल ने मैं पण भूको करी लीधो छे मिक्सर जार में, अने ए पण 4 मोटी चमची जेटला लीधा छे। एनी सामे हवे आपणे लेवानो छे गांठिया, जे बेसनना गांठिया होय रेडीमेड तेनो पाउडर करी लीधो छे, ए पण मैं 4 मोटी चमची लीधो छे। जो तमारी पासे ए गांठिया ना होय तो तमे बेसनने शेकीने पण लई शको छो। साथे लीधी छे आदु मरचा अने लसणनी पेस्ट लगभग 1.5 मोटी चमची जेटलू, अने टामेटानी पेस्ट करी छे। 2 मीडियम साइजना टामेटाने मैं छીનીથી છીની લીધા છે, મેં મિક્સર જારમાં નથી ક્રશ કર્યા, એને મેં છીનીથી ગ્રેટ કરી લીધા છે। હવે આપણે એક કડાઈને ગરમ કરવા મૂકીશું। આપણે આ શાક કડાઈમાં બનાવીશું, એની અંદર આપણે એડ કરીશું લગભગ 1/4 કપ જેટલું તેલ, અને તેલને સારી રીતે ગરમ થવા દઈએ। અને જે બટાકા છે એને મેં ધોઈને એનું પાણી કાઢી લીધું છે, એકદમ કોરા કરી લેવાના છે। અને સૌથી પહેલાં આપણે બટાકા અને રીંગણને થોડા થોડા શેકી લઈશું। તો આ રીતે બટાકા પહેલાં એડ કરી દેવાના છે। આ રીતે રીંગણ અને બટાકા શેકવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, અને જ્યારે પણ આપણે ગ્રેવી કરીએ તો અધકચરા શાક ચડેલા હશે તો આપણું શાક ફટાફટ બની જશે। આ ભાગનું આપણે મીઠું એડ કરી દઈએ લગભગ 1/4 ટીસ્પૂન જેટલું, અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ જ રાખી છે। આપણા બટાકા અધકચરા શેકાય પછી આપણે રીંગણ એડ કરીએ। રીંગણને ચડતા વાર નથી લાગતી, એટલે આપણે પહેલાં બટાકાને ચડાવી લઈએ। લગભગ 3-4 મિનિટ થઈ ગઈ છે, આપણા બટાકા અધકચરા શેકાવા માંડ્યા છે। તો જે રીંગણ છે તે ધોઈને એનું પાણી પણ આપણે કાઢી લેવાનું છે, એ એડ કરી દેવાના છે। આપણા બટાકા અધકચરા થઈ જાય ત્યારે, અને 1/2 ચમચી મેં હળદર એડ કરી છે જેથી આપણા રીંગણ કાળા ના પડી જાય, તો એડ કરી દઈએ। અને આપણે એકદમ ચડાવી નથી દેવાનું, લગભગ આપણે 80% જેવું એને કૂક થવા દઈએ। તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે, આપણે એને ઢાંકી દઈએ અને 5-1 મિનિટ જેવું એને શેકાવા દઈએ, અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવાનું છે। અને 5 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ખોલી લઈએ, અને આ રીતે એકદમ સરસ રીતે આપણા રીંગણ અને બટાકા અધકચરા ચડી ગયા છે। એનો રીંગણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકશો થોડા કચાશ છે, અને હજુ બટાકા પણ થોડી કચાશ છે, એટલે આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈએ। અને આ જ કડાઈમાં આપણે બાકીના મસાલા કરીએ। જો તમને તેલ ઓછું જણાય તો તમારે આ ટાઈમે એડ કરી દેવાનું। તો 1/2 ચમચી એટલે આપણે રાઈ એડ કરીશું, ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી છે। રાઈ ફૂટે એટલે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ, અને જે મરચાંની પેસ્ટ લીધી છે તે એડ કરી દઈશું, અને એને મિક્સ કરી લઈએ, અને 1/2 સેકન્ડ જેવું આપણે એને શેકાવા દઈએ। આ શેકાઈ જાય પછી જે તલનો પાવડર કરીને રાખેલો છે તે એડ કરી દઈએ। આ બધું મેં મિક્સર જારમાં જ ક્રશ કરી લીધું છે, અને આને પણ આપણે 1/2 સેકન્ડ જેવું શેકી લઈએ, બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને જે ટામેટાની આપણે છીનીને રાખેલા છે ટામેટા તે એડ કરી દઈએ, અને ટામેટાને પણ આપણે સરખું શેકાવા દેવાનું છે। પછી આપણે એને ઢાંકીને થવા દઈએ, તેલ છૂટું પડે ત્યાં સુધીને આપણે શેકાવા દઈશું। લગભગ 3-1 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકશો કે તેલ ઉપર આવવા માંડ્યું છે, અને તમે જોઈ શકશો કે તેલ ખૂબ જ સરસ રીતે ઉપર આવવા માંડ્યું છે। ટામેટા પણ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે, તો હવે આપણે બાકીના મસાલા કરીએ। તો 1 મોટી ચમચી મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, અને થોડું તીખું પણ એડ કર્યું છે, તમને આ શાક જેટલું તીખું ભાવે એટલું એડ કરવાનું છે। 1 ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે, અને મિક્સ કરી લઈશું। હળદર આપણે પહેલેથી જ એડ કરી દીધી છે, જો તમે ના એડ કરી હોય તો તમારે આ ટાઈમે એડ કરી દેવાની છે। અને મેં અત્યારે એડ કર્યો છે અથાણાનો મસાલો 1 ચમચી જેટલો, એટલે મેથીઓ મસાલો। એનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો આ જરૂરથી એડ કરજો। અને તમે જોઈ શકશો ખૂબ જ સરસ રીતે તેલ આવી ગયું છે, મસાલા શેકાઈ ગયા છે,
तो पानी एड करीशु। पानी तमे जरूर प्रमाणे एड करवानुं छे अने अत्यारे मैं एक कप पानी एड कर्युं छे। थोड़ू उकळवा दईशु पछी आपणे जेटली जरूर पड़शे एटलू आपणे एड करीए। अने लास्ट में मैं गरम मसालो एड कर्यो छे अर्धी चमची जेटलो अने मीठू एड करी दईए स्वाद प्रमाणे। शाकभाजी में एड कर्युं हतुं एटले ए प्रमाणे ग्रेवीना भागनुं एड करीशु। अने हवे आपणे जे सींगदाणानो पाउडर लीधो छे ते एड करी दईए अने जे गांठियानो आपणे पाउडर करीने राखेलो छे ते पण एड करी देवानो छे। मिक्स करी लईशुं। ग्रेवी खूब सरस रीते उकळवा माँडी छे एटले गेसनी फ्लेम स्लो राखी छे। मिक्स करी लईए। आ टाइमे ग्रेवी खूब ज जाडी थई जशे तो आपणे आ टाइमे थोड़ूक वधारे पाणी एड करी देवानुं छे। અને ફરીથી મેં અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે। જેમ ગ્રેવી ઉકળશે એમ જાડી થશે એટલે તમને અત્યારે જો પતલું લાગતું હોય તો વાંધો નહીં, આપણે એને ઉકાળીશું એટલે હજુ એ થીક થશે। અને જે રીંગણ અને બટાકા છે તળીને રાખેલા છે તે એડ કરી દેવાના છે। મિક્સ કરી લઈએ બરાબર અને એને ઢાંકીને આપણે 7-8 મિનિટ જેવું થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરવાનું છે। અને અત્યારે મેં ગોળ એડ કર્યો છે 1 મોટી ચમચી જેટલો। एक बार खोली ने आपणे हलावी लेवानुं अने पछी गोळ एड करी देवानो छे। तमने जो आ शाक गटगटू ना भावतुं होय तो नहीं एड करवानो। तो आपणुं आ शाक ने हजू आपणे 2 मिनिट जेवुं उकळवा दईए पछी गेसने बंद करी दईशुं। तो आपणुं आ शाक बनीने तैयार छे। तमे जोई शकशो तेल खूब सरस रीते ऊपर आवी गयुं छे। हवे आपणे गेसने बंद करी देवानो छे अने शाकनी अंदर आपणे ऊपरथी फ्रेश कापेला धाणा एड करी दईए। तो आपणुं आ रींगण बटाकानुं मसालेदार शाक बनीने तैयार छे। जोयुं ने अने आ शाकने तमे रोटली रोटला के पछी पराठा साथे सर्व करी शको छो। इवन तमे आ शाकने खीचड़ी साथे पण सर्व करी शको छो। तो रेसिपीने लाइक अने शेर करवानुं बिलकुल ना भूलता। आवी ज नवी नवी रेसिपी जोवा गुजराती किचन यूट्यूब चेनलने सब्सक्राइब करीने बाजूमां रहेला बेल आइकनने जरूरथी क्लिक करजो अने जल्दीथी 1 મિલિયન સુધીને પહોંચાડી દેજો। મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધીને આવજો।